માં ભારે વરસાદ બાદ અનેક ગામો જળમગ્ન બન્યા હતા, પરંતુ વરસાદ બાદ 17 દિવસ થવા છતાં ખંભાતના ઉંદેલ ગામની સીમમાં 1000 વીઘા જમીનમાંથી હજુ પણ પાણી ઓસર્યા નથી, તેમજ મકાનોની આસપાસ પણ પાણી નહીં ઓસરતા લોકો પોતાના ઘર છોડી નજીકમાં ખુલ્લી જગ્યામાં તંબુમાં રહેવા મજબૂર બન્યા છે. ત્યારે ખંભાત પંથકમાં ગત જન્માષ્ટમીની રાત્રિના સુમારે 12 કલાકમાં 16 ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો, જેને લઈને વિવિધ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ફરી વળ્યા હતા. ત્યારે બપોર સુધીમાં ગામના સોનારિયા વિસ્તારમાં લોકોના ઘરોમાં 6 ફૂટ જેટલા પાણી ફરી વળ્યા હતા, તેથી રહીશો ઊંચાણવાળા વિસ્તારમાં સ્થળાંતર કર્યું હતું. ત્યારે આ વાતને આજે 17 દિવસથી વધુ થઈ ગયા છે ત્યારે પણ ઉંદેલ ગામના સોનારિયા વિસ્તારમાંથી પાણી ઓસરતા નથી. ત્યારે 17 દિવસથી ગ્રામજનોએ ખેતરો જોયા નથી, ત્યારે બાળકો પણ સ્કૂલે ભણવા જઈ શકતા નથી, તેમજ ઘર વખરી તણાઈ ગઈ હોવાથી હાલત કફોડી બની છે. ત્યારે ખેતી પાકમાં એટલું જ નુકસાન થયું છે કે પશુઓને ખવડાવવા માટે ઘાસચારો પણ હવે બચ્યો નથી. નુકસાન તો 1000 વીઘા જેટલું ડોગરના પાકના નુકસાન છે. જ્યારે 5 દિન સુધી કોઈ તંત્ર દ્વારા અમારું સર્વે કર્યું પણ કોઈના ખાતામાં પૈસા બી નહીં આવ્યા, અને મારે લગભગ 32-37 ઘર જેટલા અમે આ શિફ્ટ કર્યા છે, એમને પણ કોઈ કોસ્ટવેલ મળી નથી. અહીં પંચાયતના સરપંચ તથા તલાટી અને પંચાયતની મારી 15 સભ્યોની બોડી, એના સિવાય કોઈ પણ તંત્રએ હજુ 8 દિન સુધી પાણી નિકાલ માટે આવે ખરા પણ કોઈ ધ્યાન પર દોરતા નથી. શું માંગણી છે? અમારી માંગણી એ કાયમી માટે આ કોસ્ટ બાદ કરીને નિકાલ કરે એવી અમારે માંગણી છે સરકાર પાસે. અમે અગાઉ 16-17ની ફાઇલ બી પંચાયત દ્વારા કરી પણ 8 દિન સુધી કોઈ નિકાલ નથી. 17 દિવસથી અહીંયા આગળ વરસાદ પડ્યો છે, પાણી ભરાયું છે, તંત્રને વારંવાર રજૂઆત કરી છે, લોકો અધિકારીઓ આવે છે, જોવે છે, પાછા જતા રહે છે, પણ 17 દિવસથી આ પાણીનો કોઈ નિકાલ નથી. એટલે અમારી તંત્રને એવી રજૂઆત છે કે આનું સર્વે કરો, જે ખેડૂતોને નુકસાન થયું છે એ ખેડૂતોને તમે જરૂરી સહાય ચૂકવો. અહીં આગળ સોનારિયા વિસ્તારમાં 80 કરતાં વધુ ઘરો અત્યારે પાણીમાં ડૂબેલા છે, તો અમારી સરકારને રજૂઆત છે કે આ પાણીનો તમે એવો સર્વે કરો, કોઈ પ્રોજેક્ટ અહીં આગળ લોન્ચ કરો કે પમ્પિંગ સ્ટેશન બની અને આ પાણીનો કાયમી કોઈ નિકાલ આવે. જે ખેતરો ખેડૂતોને કેટલું નુકસાન થયું? 1000 વીઘા કરતાં વધુ અહીં આગળ ડાંગરનો પાક થાય છે અને ટોટલ પાક અત્યારે ડૂબી ચૂક્યો છે. એટલે સરકાર પાસે એવી માંગ છે કે આનું તાત્કાલિક ધોરણે સર્વે કરે અને ખેડૂતોને સહાય ચૂકવે.